સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં ટ્રકમાંથી પકડાયેલા તેત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખનો ગાંજો મંગાવનારને બાતમીના આધારે સુરત એસઓજી પોલીસે ધરપકડ કરી જેલને હવાલે કર્યો છે કામરેજના પરબ ગામે શેરડીના ખેતરમાંથી રૂપિયા તેત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખની કિંમતનો ગાંજો મળવાના કેસમાં આઠ માસથી વોન્ટેડ આરોપીને સુરત શહેર એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન છેલ્લા ત્રણ વર્ષથી ચલાવી રહી છે દરમિયાન એનડીપીએસ એક્ટ અનવ્યેના ગુનામાં વોન્ટેડ આરોપીઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે જે અંતર્ગત એસઓજીની ટીમ પીઆઈ અશોક ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ જલુ મગનભાઈ અને રામજી મોહનભાઈને મળેલી બાતમીના આધારે અમરોલી શ્રીરામ ચારસ્તા સર્કલ પાસેથી વિકાસ ભગવાન પ્રધાનને પકડી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે ગત તારીખ તેર ચાર બે હજાર ત્રેવીસના રોજ સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કામરેજના પરબ ગામે શરડીના ખેતરમાંથી રૂપિયા તેત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખની કિંમતનો ત્રણસો ચોત્રીસ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો ઓરિસ્સાથી ગાંજો ટ્રકમાં મંગાવી ખેતરમાં છુપાવી બે માણસોને વોચ રાખવા માટે રખાયા હતા જે બંનેને પોલીસે પકડી પાડ્યા હતા અને પૂછપરછમાં વિકાસ પ્રધાને ઓરિસ્સાથી ટ્રકમાં ગાંજાનો અમુક માલ મંગાવ્યો હોવાનું ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો વતનો ભાગી છૂટેલો વિકાસ સુરત પરત ફરતા પોલીસે તેને દબોચી લીધો હતો